ગઢડામાં પ્રેમી પંખીડાનું પીએમ ના કરાતા મૃતદેહ હજી પણ હોસ્પિટલમાં. ગઈકાલે ગઢડાના ગઢાળી રોડ પાસે આવેલ મઘરિયા ઘર વિસ્તારમાં યુવક યુવતીએ સાથે મળીને ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું, જેની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગઢડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ કલાકો વીતવા છતાં પણ હજી સુધી મૃતદેહનું પીએમ થયું નથી અને ડોક્ટર ન આવ્યા હોવાથી પીએમમાં મોડું થયું હોવાનું હોસ્પિટલ તંત્ર જણાવી રહ્યું છે. મારું નામ વિક્રમભાઈ પરસોત્તમભાઈ સોલંકી. વિક્રમભાઈ, શું બનાવ બન્યો છે અને આજે તમે જે હોસ્પિટલમાં દેખા છે શું કામ? મારા કાકાનો દીકરો કાલે 4 વાગે દવા પીને એક્સપાયર થઈ ગયો છે. એ પ્રેમ ભાગી ગયા હતા, એના માટે પછી એ લોકોએ સુસાઇડ કરી અને અત્યારે અમે કાલના 4 વાગ્યાના પીએમ રૂમમાં 2ની ડેડ બોડી મૂકેલી છે. અને સિંગ સાહેબને વારંવાર રજૂઆત કરતા છતાં એમ કહે છે કલાક પછી ડૉક્ટર આવે છે, કલાક પછી ડૉક્ટર આવે છે. એને બદલે આજે 17 કલાક થઈ ગઈ પીએમ બોડી રૂમમાં બોડી એમની રજળે છે અને કોઈ અમને બેદરકારી છે એટલે કોઈ જવાબ પણ અમને આપતા નથી. આના માટે અમારે શું કરવું? ડૉક્ટરને રજૂઆત કરી અમે 4 થી 5 વખત સવારમાં 8 વાગ્યાની હું રજૂઆત કરું છું. કલાક કમો આવે છે એટલે ડૉક્ટર સાહેબનો ફોન સ્વિચ ઓફ આવે છે એમ કીધા કરે છે. એ કે ઈ ડૉક્ટરને તમે બોલાયો તો પીએમ થશે. હવે એ જવાબદારી અમારી હોય કે ડૉક્ટરની હોય છે?